હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે હું બનાવું છું આલુ પરોઠા. તો જો લોટ બાંધું છું, તો જો લોટમાં એક થોડું ઘી નાખવાનું તો લોટ સારો રહે, અને તેલ પણ મૂળમાં આપવાનું તો પરોઠા સારા તૂટે નહીં, વણવામાં મજા આવે. અને મેં મસાલો પણ તૈયાર કરી લીધો છે, હમણાં મસાલો પણ બતાવું. કેવા લાગે તે અમને કહેજો. ઘી અને તેલ બંને નાખવું હોય તો એને હરખાયેથી સોરી નાખવાનો, અને બહુ કઠણ પણ લોટ નહીં બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં બાંધવાનો, એટલે પરોઠું વણવામાં સરળતા રહે, એટલે તૂટે પણ નહીં. જો મેં મસાલો તૈયાર કરી લીધો છે, અને પાછે વખતે મસાલો બનાવી અને પહેલેથી બતાવીશ. આમાં મેં બટેટા, લીલા મરચા, લાલ મરચા, ધાણા, ડુંગળી, ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું એવું બધું નાખી અને બનાવ્યા મસાલો બનાવ્યો. અને પાછે વખતે હું પહેલેથી જ્યાંથી બનાવી ત્યાંથી બતાવી. હવે જો હું પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે, કરી અને પછી એને પરોઠું વણી, પછી મસાલો ભરી, અને પછી આપણે આલુ પરોઠું બની જાય. તો અમારો આલુ પરોઠાનો વિડીયો કેવો લાગ્યો તે અમને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આજે જોશને આલુ પરોઠા બનાવ્યા છે. તો જો ગરમા ગરમ આલુ પરોઠું આવી ગયું છે, તો હવે હું જોઈ લઉં ટેસ્ટ કરીને કે કેવા બનાવ્યા છે. આજે અમારું દહીં અહીંયા છે, અને થોડુંક માખણ મારી દઉં માથે, તો માખણવાળું હોય તો મજા આવે ખાવાની. તો ચાલો હવે આજે તમે બધા પણ આલુ પરોઠા ખાવા, અને આજે જોશને કેવા સરસ મજાના આલુ પરોઠા બન્યા કે નહીં ચાખીને પછી કહું. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટમાં જણાવજો કે આલુ પરોઠા જોશનાએ કેવા બનાવ્યા છે આજે અને એના કેવા લાગ્યા છે, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે હું જમી લઉં. મસ્તના આલુ પરોઠા આજે બનાવ્યા હતા, તો હવે જોશનાએ બનાવી લીધા છે. તો હવે જોશના જમવા બેઠી, અને બહુ સરસ મજાના આલુ પરોઠા હતા, મેં પણ ખાઈ લીધું. અને અહીંયા દાદીને દીકરો જો, મમ્મી નક્ષને રમાડે અત્યારે. તો હવે ચાલો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કેજો, કમેન્ટ કરજો બધા, અને ચાલો હવે જોશના પણ ખાઈ લે એના ને એના આલુ પરોઠા.